આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ જિલ્લા લાજપોર જેલના આરોપીનું મોત પરિવારની ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગ લાજપોર જેલમાં પાસાની સજા કાપી રહેલા આરોપીનું મોત મોત બીમારીથી નહીં પણ જેલમાં થયેલી મારામારીની ઈજાથી થયું હોવાનો આક્ષેપ સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ જિલ્લા લાજપોર જેલના આરોપીનું મોત નિપજ્યું હતું મૃતક અસલમના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે અસલમનું મોત બીમારીથી નહીં પણ જેલમાં થયેલી મારામારીની ઈજાથી થયું છે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી અમને ન્યાય આપો મૃતક અસલમ કચ્છ ભુજનો રહેવાસી અને ડેરીના વ્યવસાય સાથે સંકળાયેલો હતો મારામારીના કેસમાં 3.5 મહિનાથી પાસામાં હતો સુરત જિલ્લા લાજપોર જેલમાં સજા કાપી રહ્યો હતો મૃતકે નાના ભાઈને જેલમાં મારામારી થઈ હોવાનું જણાવ્યું હતું અસલમ ઇસ્માઇલ ચાકી ઉંમર 32 રહે કચ્છ ભુજ ડેરીના વ્યવસાય સાથે સંકળાયેલો હતો પરિવારમાં 2 ભાઈઓ પત્ની 2 સંતાન અને માતા પિતા છે મારામારીના કેસમાં 3.5 મહિનાથી પાસામાં સુરત જિલ્લા લાજપોર જેલમાં સજા કાપી રહ્યો હતો ગત શનિવારે અસલમની જેલમાંથી નાના ભાઈ આસિફ સાથે વાત થઈ હતી અસલમે કહ્યું હતું કે મારી જેલમાં મારામારી થઈ છે અને પેટના અને હાથમાં સતત દુખાવો થાય છે ત્યારબાદ મંગળવારે જેલમાંથી ફોન કરી જાણ કરાઈ કે અસલમનું મોત થયું છે મૃતક મારામારીના કેસમાં 3.5 મહિનાથી પાસામાં સુરત જિલ્લા લાજપોર જેલમાં સજા કાપી રહ્યો હતો અસલમને દાખલ કરાયો તેની પણ જાણ ન કરાઈ હોવાનો આક્ષેપ મૃતકના નાના ભાઈ આસિફે જણાવ્યું હતું કે અસલમને દાખલ કરાયો તેની પણ જાણ કરાઈ ન હતી મોતની જાણ થતાં સુરત આવ્યા બાદ કોઈ કહે ટીબી કોરોના અને પેશાબની નળી ફાટી જતાં મોત થયું છે કોઈ સાચી હકીકત કહેતા નથી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવાની માંગ કરી છે અમને ન્યાય મળે તેવી આશા છે સ્પીડ ન્યૂઝ 17 સુરત હંમેશા સત્યની સાથે